विवशं प्रूक्तो वागर्थ प्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो। हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण बधाने। विषय संस्कृत धोरण 9 मां पाठ 18 बिल्लस्य वाणी न कदापि मैं श्रुता जेना करता विष्णु शर्मा अने कृति पंचतंत्र माथी एक प्रसंगो जे आपणी सामे अहीं प्रस्तुत करवामां आव्यो छे 18मा पाठ स्वरूपे के जेनुं हेडिंग बिलस्य वाणी न कदापि मैं श्रुता एटले के बिलस्य एटले के गुफानी वाणी एटले के अवाज न कदापि मैं श्रुता मैं क्यारे सांभळी नथी एवा सुप्रसिद्ध नीति ग्रंथ पंचतंत्रमांथी आ पाठની વિષયવસ્તુ લેવામાં આવેલી છે કે જેના 5 અલગ અલગ વિભાગ પંચતંત્રના મિત્રભેદ મિત્ર સંપ્રાપ્તિ કાકોલુકીય લબ્ધ પ્રણાશ અને અપરીક્ષિત કારક એમ 5 વિભાગમાં આ ગ્રંથ રચવામાં આવેલો છે। દરેક વિભાગના આરંભે પ્રથમ એક કથા કહેવામાં આવે છે અને એમાં પેટા કથાઓનો સમાવેશ આવે છે। ગદ્ય અને પદ્ય બંને શૈલીમાં રચાયેલી નાની નાની સરસ પ્રાણી કથાઓ આ ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવેલી છે કે જે કથા સાંભળવાથી અથવા એનું વાંચન કે મનન કરવાથી માણસનું બુદ્ધિ ચાતુર્ય વધે છે, બરાબર। તો એવી આ પંચતંત્રની અમૂલ્ય ઉપદેશની કથાઓ છે એ વાચકને અનેક રીતે ઉપયોગી બને છે। આ પાઠની વિષય વસ્તુની વાત કરીએ બોધ સ્વરૂપે તો કે આવનારી આપત્તિની એટલે કે મુશ્કેલીની જાણ અને એ પછી એમાંથી બચવાનો ઉપાય કઈ રીતે કરવો એ આ કથાનો અભ્યાસ આપણને કરવામાં બતાવવામાં આવેલો છે। હવે મિત્રો આપણે આગળ પાઠની શરૂઆત કરીએ। એક સિંહ અને શિયાળની વાર્તા અહીં બતાવવામાં આવી છે, બરાબર। શિયાળ છે એ બહુ મોટી બધી ગુફામાં રહેતો હોય છે। એ શિયાળ એક વખત બહાર નીકળી જાય છે ફરવા માટે અને પાછળથી ત્યાં સિંહ આવી પહોંચે છે એની ગુફા પાસે અને સિંહને મનમાં એમ કે ગુફામાં કોઈ હશે મને શિકાર એટલે કે ભોજન મળી રહેશે એ અર્થે એ ગુફામાં જાય છે। ગુફામાં જોયું તો કોઈ પ્રાણી હતું નહીં, ગુફા ખાલી હતી, શિયાળ છે એ બહાર જતું રહ્યું હતું, સિંહ અંદર ને અંદર છુપાયેલો રહે છે। શિયાળ સમય થતાં પોતાની ગુફા તરફ પાછો ફરે છે અને પાછો ફરીને ગુફામાં અંદર જવા માટે જેવો પ્રવેશ કરે છે તો ત્યાં તેને સિંહના પંજા, સિંહ અંદર જતો હોય ને એવું એને જોવા મળ્યું, પણ બહાર નીકળો એવું એને જોવા મળ્યું નહીં। શિયાળ છે એ ચતુર છે, બરાબર, લુચ્ચો શિયાળ આપણે એવી એક વાર્તાએ આવતી તમારે પાઠે આવતો
શિયાળ કેવું? તો કે લુચ્ચું. બરાબર. એણે વિચાર્યું કે સિંહના પગલા અંદર જાય છે ત્યારના છે, બહાર નીકળો ત્યારના એના પંજા છે નહીં. એટલે સિંહ છે એ અંદર છે, આવું શિયાળને ખબર પડી ગઈ. ચતુર શિયાળ છે. બરાબર. એટલે એ વિચારે છે કે હવે સિંહ અંદર છે કે નહીં, એના માટે શું કરવું? તો એ વાત અહીંયા આપણને બતાવવામાં આવી છે. તમે જોજો આ વાત, આપણે આગળ એ વસ્તુ હવે આગળ પાઠમાં ભણશું કે શિયાળ છે એ કઈ રીતે અંદર સિંહ છે કે નહીં એની સાચી ખબર એને કઈ રીતે પડે છે એના વિશે આ પાઠમાં બતાવવામાં આવ્યું છે. બરાબર. તો આગળની વાત જે છે એ આપણે આગળ પાઠ ભણશું ત્યારે કરશું. આટલી જે વાત કરી એના વિશે આપણે જોઈએ કે કસ્મિંશ્ચિત વને એટલે કે કસ્મિંશ્ચિત એટલે કે કોઈ એક જંગલમાં, વને એટલે કે જંગલમાં, ખર નખર નામ સિંહ પ્રતિવસતિષ્મ. સિંહનું નામ છે. બરાબર. ખર નખર સિંહનું નામ એવું અહીં બતાવ્યું છે કે ખર નખર નામનો કોઈ એક સિંહ છે. બરાબર. અને એ જંગલમાં રહેતો હતો. પ્રતિવસતિષ્મ સ્મ પ્રયોગ વાપર્યો છે. સ કદાચિત ઇતઃ તતઃ પરિભ્રમણ ક્ષુધાર્તઃ ન કિંચિદપી આહારમ અલભત. સ એટલે કે તે કોણ? તો કે ખર નખર નામનો સિંહ. કદાચિત એટલે કે એકવાર, ક્યારેક, ઇતઃ તતઃ આમ તેમ, પરિભ્રમણ એટલે કે રખડતો ભટકતો ફરતો ક્ષુધાર્તો એટલે કે ભૂખથી પીડાયેલો, એને ભૂખ લાગી, ફરતો તો બહુ રેખડો પણ કોઈ શિકાર એને મળ્યો નહીં, એટલે ખૂબ જ ભૂખને લીધે દુઃખી હતો. અને ન કિંચિત અપી આહારમ અલભત, અને એને કંઈ પણ ખાવાનું પણ ન મળ્યું. બરાબર. કોઈ એક જંગલમાં ખર નખર નામનો સિંહ રહેતો હતો. તે એકવાર આમ તેમ ભટકતો ભૂખથી પીડાયેલો ફરતો હતો અને એને કંઈ પણ ખાવાનું મળ્યું નહીં. તતઃ એટલે કે પછી સૂર્યાસ્ત સમયે એટલે કે સૂર્ય અથમવાના સમયે, સાંજ પડીએ, એકામ મહતીમ ગુફામ દૃષ્ટવા. એકામ એટલે કે એક, મહતીમ એટલે મોટી, ગુફામ દૃષ્ટવા ગુહા એટલે થાય ગુફા. બરાબર. ડર જેને કહેવાય, તો ગુહા એટલે કે ગુફા. દૃષ્ટવા એટલે કે જોઈને, સૂર્ય અસ્ત થતો હતો અને એ સમયે એણે એક મોટી એવી ગુહા એટલે કે ગુફા દૃષ્ટવા એટલે કે જોઈને. બરાબર. સંબંધક ભૂતકૃદન છે દૃષ્ટવા. બરાબર. સ અચિંતયત તે વિચાર કરવા લાગ્યો કે નૂનમ એટલે ખરેખર, એતસ્યામ ગુહાયામ રાત્રો કોપી જીવ આગચ્છતી. નૂનમ એટલે તો કે ખરેખર. બરાબર. જો ખરેખર શબ્દ માટે નૂનમ વપરાય છે, પછી ખલું વપરાય છે. બરાબર. આ બંને શબ્દના અર્થ થાય છે ખરેખર. બરાબર. તો નૂનમ એટલે ખરેખર. એતસ્યામ ગુહાયામ
એતસ્યામ એટલે કે આ ગુફામાં, એતસ્યામ ગુહાયામ આ ગુફામાં, રાત્રો સપ્તમી એકવચનનું રૂપ છે, 7.1 સપ્તમી વિભક્તિ એકવચન. કોપી તો એની સંધિ છૂટી પડે, કહ પ્લસ અપી બરાબર, કોપી એટલે કે કોઈ પણ. તો કોપી જીવ એટલે કે કોઈ પણ જીવ એટલે કે પ્રાણી. આગચ્છતિ, આગચ્છતિ એટલે કે આવશે. ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે, અને અતઃ એટલા માટે. અત્રૈવ એની સંધિ છૂટી પડશે, અત્ર પ્લસ એવ. અહીંયા જે અ છે અને અહીંયા જે એ છે એનો થઈ જાય એ, અકાર એકારનો એકાર બરાબર. નિગુઢો ભૂતવા તિષ્ઠામી, નિગુઢ ભૂતવા ગુપ્ત રહીને એટલે કે છુપાઈને, નિગુઢ એટલે કે છુપાઈ જવું. તો અતઃ અત્રૈવ નિગુઢો ભૂતવા તિષ્ઠામી, હું અહીં છુપાઈ જાઉં છું. અહીંયા ના અહીંયા કે હું સંતાઈ જાઉં, કદાચ કોઈક રાત્રે કોઈક જીવ આવશે અને એ જીવને કે હું ભોજન બનાવી લઈશ અને મારા ઉદરની તૃપ્તિ કરી લઈશ. આવો એણે વિચાર કર્યો બરાબર. જોઈ લે ફરીથી એકવાર કે કસ્મિંશ્ચિત વને ખર નખર નામ સિંહ પ્રતિવસતિ સ્મ. કોઈ એક જંગલમાં ખર નખર નામનો સિંહ રહેતો હતો. સ કદાચિત ઇતઃ તતઃ પરિભ્રમણ, તે એકવાર આમ તેમ રખડતો રખડતો ભટકતો ભટકતો ક્ષુધાર્તઃ ભૂખથી પીડાયેલો, ન કિંચિદપિ આહારમ અલભત, તેને કંઈ પણ ખાવાનું મળતું નથી. અતઃ એટલા માટે સૂર્યાસ્ત સમયે એકામ મહતીમ ગુહામ દૃષ્ટવા સ અચિંતયત. સૂર્યાસ્ત થવાના સમયે એ એક મોટી એવી ગુફાને જોઈને વિચારવા લાગ્યો કે નૂનમ એતસ્યામ ગુહાયામ રાત્રો કોપી જીવ આગચ્છતિ, ખરેખર આ ગુફામાં રાત્રિના સમયે કોઈ જીવ છે એ આગચ્છતિ એટલે કે આવશે. અને અતઃ અત્રૈવ નિગુઢો ભૂત્વા અહમ તિષ્ઠામિ, અહીં ને અહીં છુપાઈને હું અહીં જ રહું. આવું એણે વિચાર કર્યો બરાબર. આગળ જોઈએ મિત્રો કે એતસ્મિન અંતરે, એતસ્મિન અંતરે એટલે કે એટલી જ વારમાં એટલે કે એટલા જ સમયમાં, ગુહાયા સ્વામી, ગુહાયા ગુફાનો પંચમી ષષ્ઠી એકવચન છે. ગુહાયા મૂળ શબ્દ છે ગુહા, જે આકારાંત શાલા પ્રમાણે ચાલે બરાબર. તો પંચમી ષષ્ઠી એકવચન અહીંયા ષષ્ઠી વાપરી છે. ગુહાયા સ્વામી ગુફાનો સ્વામી, દધીપુચ્છ નામ શૃગાલઃ સમાગચ્છત. શિયાળ, શૃગાલ એટલે કે શિયાળ બરાબર, શૃગાલ એટલે શિયાળ, કે જેનું નામ શું હતું તો કે દધીપુચ્છ, શિયાળનું નામ છે. દધીપુચ્છ નામનો શિયાળ છે ઈ આવી પહોંચ્યો સમાગચ્છત. એટલા જ સમયમાં ગુફાનો સ્વામી દધીપુચ્છ નામનો શિયાળ ત્યાં આવી પહોંચ્યો. સ એટલે કે તે, ચ યાવત પશ્યતી તાવત, તેણે એવું જોયું કે ત્યાં, સ યાવત પશ્યતી ત્યાં સુધી એણે એવું જોયું કે તાવત, સિંહ પદ પદ્ધતિ ગુહાયમ પ્રવિષ્ટા,
नच बहिरागतः अपश्यत। इने गुफाना अंदर गुफानी अंदर सिंहना पद पद्धति पगलाओ एटले के सिंहना पगलानी छाप गुहायम प्रविष्टा गुफा में अंदर गयो छे पण नच बहिरागतः अपश्यत बहार आवेलो नथी एवं एने जोयू। अने श्रृगालः अचिंतयत शियाळ छे एने विचार्यू के अहो अरे विनष्टोस्मि विनष्टः अस्मि अरे हूँ तो गयो ई के हूँ तो मर्यो ई के आउ शियाळे विचार्यू के अहो विनष्टोस्मि हवे मारो विनाश पाको छे ई के मारू मृत्यु पाको छे आवो एने विचार कर्यो। अने नूनम अस्मिन बिल्ले सिंह अस्ति इति तर्कयामि नूनम एटले के खरेखर अस्मिन बिले बिले एटले के गुफा में सप्तमी एक वचन छे आ गुफा में सिंह अस्ति सिंह छे इति तर्कयामि एवं एने तर्क कर्यो एवं एने विचार्यू तत् किम करवाणी किम करवाणी एटले ओके हूँ शू करूँ एवं विचिंत्य आवो विचार करीने दूरस्थ रवम करतुम आरब्ध दूरस्थ એટલે કે દૂરથી એવમ વિચિંત્ય દૂરસ્થ રવમ કરતું મારબ્ધ એમ વિચારીને થોડોક દૂર ઊભો રહ્યો અને એ રવમ રવમ એટલે કે અવાજ બરાબર રવ રવ એટલે અવાજ થાય બરાબર તો રવમ કરતું મારબ્ધ અવાજ કરવા લાગ્યો કે ભો બિલ એટલે કે હે ગુફા કિમ તમ ન કિમ ન સ્મરસી યન મયા ત્વયા સહ સંમય કૃતો અસ્તિ કિમ તમ કિમ ન સ્મરસી શું તને યાદ નથી કે યન મયા ત્વયા સહ સમય કૃતોસ્તિ તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી છે મયા એટલે કે મેં ત્વયા સહ તારી સાથે સમય કૃતોસ્તિ સમય એટલે કે શરત કરી છે કે યદ કે જ્યારે અહમ યદા અહમ જ્યારે હું બાહ્યતઃ પ્રતિ આગમિષ્યામિ બહારથી હું જ્યારે પાછો આવું તદા એટલે કે ત્યારે ત્વમ મામ આકારયિષ્યસી હું જ્યારે બહારથી પાછો ફરું ત્યારે તને યાદ નથી કે તું મને આવકારીશ ત્વમ મામ આકારયિષ્યસી યદા અહમ બાહ્યતા પ્રત્યાગમિષ્યામિ બહારથી હું પાછો ફરું તદા ત્વમ મામ આકારયિષ્યસી તું મને આવકારીશ યદી ત્વમ મામ ન આહવયસી યદી એટલે કે જો ત્વમ એટલે કે તું ગુફાને કહે છે કે મામ એટલે કે મને ન આહવયસી મને નહીં બોલાવે તરહી તરહી એટલે કે તો અહમ દ્વિતીયમ બિલમ યાસ્યામિ ઇતિ જો તું મને નહીં બોલાવે તો દ્વિતીયમ બિલમ બીજી કોઈ ગુફામાં યાસ્યામિ એટલે કે જતો રહીશ તને યાદ નથી આપણે બેય કે શરત લગાવી છે કે જો
હું ક્યાંય બહાર જાઉં અને બહારથી પાછો ફરું ત્યારે તારે મને આમંત્રણ એટલે કે આવકાર આપવાનો છે, તને યાદ નથી કે? અને જો તું મને આવકારીશ નહીં તો હું એ કે બીજી કોઈ ગુફામાં જતો રહીશ. આવું ચતુર શિયાળે, એને ખબર છે, એને તર્કયામી તર્ક એણે વિચાર્યું હતું ને કે ખરેખર અંદર સિંહ છે, એના જવાના પગલાં છે, બહાર નીકળવાના પગલાં નથી. આવું જોઈને એણે વિચાર કરી લીધો કે અંદર સિંહ પદ પદ્ધતિ પ્રવિષ્ટા, અંદર સિંહ છે, એના પગલાં એ કે અંદર પડી ગયા છે, બહાર નીકળતા નથી. એટલે આવું સિંહે પોતાની ચતુરાઈ વાપરી. જો લુચ્ચુ શિયાળ એટલા માટે કહેવામાં આવે છે, બરાબર, કે આટલી નાની વાતથી એને ખબર પડી ગઈ કે હું તો ગયો. બરાબર, પિક્ચરમાં આવે ને ઠાકુર તો ગયો, એની જેમ. બરાબર, કરણ અર્જુનમાં એમ અહીંયા શિયાળે વિચાર્યું કે આ હવે આપણું પૂરું થવા ઉપર છે, એટલે આવી એણે વિચાર કર્યો કે ગુફાને કીધું કે જ્યારે હું બહારથી પાછો ફરું ને ત્યારે તારે મને બોલાવવાનો છે, એ તને કે યાદ નથી. એટલે અંદર રહેલો સિંહ છે એ હવે વિચારતો થઈ ગયો કે હવે હું કરું. બરાબર, ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ. બરાબર, આગળની વાત આપણે આગળના લેક્ચરમાં કરીએ. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.